હેલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વીશ ને આપે તીશ, એ મારો જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. સવારના વાગ્યા છે 9. આજનો આપણે વ્લોગ ચાલુ કરીએ. આઈ હોપ આપ બધા મજામાં હશો, હું પણ મજામાં. અને આજનો સુવિચાર ચાલુ કરીએ. બુદ્ધિ બદામ ખાવાથી નહીં, પણ જિંદગીમાં ઠોકરો ખાવાથી વધે છે. આજે વર્લ્ડ કિડની ડે છે. એ આજે આપણું બ્લેક એન્ડ વ્હાઈટ છે. સાંજે એના માટે એનાલિસિસ કરીશું અને આપણે રેડી થઈ ગયા. જુઓ, આપણે રેડી થઈ ગયા અને હવે આપણે જવું છે નીચે. મળીએ. જય દ્વારકાધીશ. રસોઈ બની ગઈ છે, બધા મજામાં. હાલો જમવા. જો ગોપીને એને ચાલુ કરી દીધું. ગોપી પી હોય એને ઈડલી સંભાળ. મારી ઈડલી. હા, આમાં ઈડલી છે. જો લા સંભાળ. આ પણ અમાર પી હોય ખાશ. કાપી હો મજા આવી. હે, ઈડલી છો? ઈડલી ને બીજું દહીં. હા, દહીં. કોબીની સબ્જી બની ગઈ, ગાજર વગેરે, કાચી કેરી, દહીં. તોણ આવ્યું એમ, કાચી કેરી વઘારવાની. હા, તો આપણે જમી લીધું. અત્યાર હવા 11 જમી લઈએ, એટલે સવારે નાસ્તો નહીં કરવાનો. હમણાં બંધ થયું. 11 હવા 11 જમી લઈએ અને હાથના સાડા 6 હાથ સુધીમાં વાળું કરી લઈએ. એક નવી વાત કરીએ કે એક ટાઈમ જમે ઈ યોગી આખા દિવસમાં, એક ટાઈમ જમે ઈ યોગી, બે ટાઈમ જમે ઈ ભોગી, અને 3 ટાઈમ જમે ઈ રોગી. તો 3 ટક જે આપણે જમીએ, એટલે પછી જાત જાતની ગોળીઓ લેવી પડે. સવારમાં ગોળી લેવાની, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ફલાણું ઢીકળું બધું. પછી બપોરે એસિડિટીની ગોળી લેવાની, ગોળી હાંજા પચાવવાની ગોળી લેવાની. અને જો એક જ ટાઈમ જમી, એક ટાઈમ આપણે ન રહી કી, એટલે 2 ટાઈમ જમે ઈ ભોગી, 1 ટાઈમ જમે ઈ યોગી, અને 3 ટાઈમ જમે ઈ રોગી. એટલે જાત જાતના રોગ થાય. આપણે મોટી ગાડી લઈ જવું છે બહાર, નવી ગાડી. જય દ્વારકાધીશ. મસ્ત મજા આવે. ખાઈ દઉં.
બધી આઈટમ છે. જમી લીધું અને બહુ બધી મજા આવી. ચાલો નીકળીએ, મસ્ત મજા આવી. આઈસ્ક્રીમ જાવું ઘરે. હાલો બ્લેક એન્ડ વ્હાઇટમાં આપણે વાત કરીએ તો આજે વર્લ્ડ કિડની દિવસ છે અને વર્લ્ડ કિડની દિવસમાં અત્યારે કિડનીના રોગવાળા કે કિડની ફેલ થઈ ગયા દર્દીઓની સંખ્યા બહુ મોટી છે. ગુજરાતની જ વાત કરીએ તો અત્યારે 1100 દર્દીઓ કિડનીના કોઈ દાન કરે કિડનીનું દાન તો એને કિડની ટ્રાન્સફર કરવાની રાહે 1100 દર્દીઓ છે. તો કિડનીની બીમારી આમ ગણો તો એવા કોઈ દુખાવા શરીરમાં હોય, પગનો દુખો, કમરનો, માથાનો, જે આપણે આડેધડ જે દુખાવાની ગોળીઓ ખાઈએ છીએ ડૉક્ટરને જણાવ્યા વગર કે ડૉક્ટરની માહિતી વગર, એ બહુ નડે છે. અને બીજા નંબરમાં આ જે ડાયાબિટીસ છે, જે ડાયાબિટીસ બહુ રહેતું હોય એને ડાયાબિટીસના હિસાબે કિડની ફેલ થઈ જાય છે. તો જાળવણી રાખવાથી કિડની સુરક્ષિત રહે છે અને કિડની ફેલ થઈ ગયા પછી એનું નિદાન ને એની ટ્રાન્સપ્લાન્ટને બહુ અઘરું થઈ જાય છે. જેમ બને એમ આપણે જાળવીએ. એ આજનું એનાલિસિસ છે બ્લેક એન્ડ વ્હાઇટનું. તો આજે આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ વળતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.